નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાનું છે કે જંતુનાશક દવાનું દ્રાવણ કઈ રીતે બનાવવું, અથવા કે જંતુનાશક દવાનું દ્રાવણ બનાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી. કેમ કે જંતુનાશક દવાઓ આમ જોઈએ તો કે 1000-1500ની લીટરથી લઈને 5000-5000ની લીટર સુધીનો આપણે વાપરતા હોય. પંપનું કોસ્ટિંગ ગણીએ તો કે 50-60 રૂપિયાથી પંપ લઈ અને 200-250 રૂપિયા સુધીનો પંપ થતો હોય. તો આવી બધી મોંઘી દવાઓમાં ઘણી વખત એવું થાય છે કે ઘણા બધા મુદ્દા હોય કે નાની એવી ભૂલને હિસાબે આપણને રિઝલ્ટ જોઈએ એટલું મળતું નથી, અથવા સાવ મળતું નથી, તો આપણો ખર્ચ પણ થઈ જાય છે. એટલે શરૂઆતથી જોઈએ તો કે આપણે જ્યારે દવા હાથમાં લઈ તો પહેલી વસ્તુ તો એની તારીખ ચેક કરવાની કે તારીખ છે કે જતી રહી છે. ઘણી વખત એવું થાય કે તારીખ જતી રહી હોય, કદાચ મહિનો થયો હોય તો વસ્તુ ચાલે એ વાત ઓકે છે, પણ 5-6 મહિના થઈ ગયા તો પછી એ દવાનો ઉપયોગ કરવો નહીં. ત્યાર પછી જોઈએ તો કે દ્રાવણ કેટલું કરવું, કે દ્રાવણ છે એ આપણે જરૂરિયાત મુજબ કે 10-10 પંપનું જેટલા પંપ હાલતા હોય. ઘણી વખત એવું હોય કે 4 પંપ હાલે છે, તો પછી તમે એક અરે 40-20 પંપનું કરી નાખો તો ચાલે. પછી એક જ પંપ હાલતો હોય ને આખા દિવસના 20 પંપ છટાતા હોય ને એક અરે 20 પંપનું કરી નાખો તો એવું નહીં. જરૂરિયાત મુજબ એક જ પંપ હાલતો હોય તો સવારે દ્રાવણ કર્યું હોય તો બપોર પહેલાં છટાઈ જવું જોઈએ, બપોર પછી આપણે કરીએ તો સાંજ સુધીમાં છટાઈ જવું જોઈએ. એવું નહીં કે દ્રાવણ પીળું રહે. અપવાદરૂપ ક્યારેક એવું બને છે કે વરસાદ આવે તો 2-3 દિવસ દ્રાવણ પીળું રહે કે એમાં કંઈ પ્રોબ્લેમ નહીં. પણ દ્રાવણ બનાવતી વખતે પણ ધ્યાનમાં એ રાખવાનું કે જ્યારે આપણે દ્રાવણ બનાવીએ તે એનું પાત્ર છે, વાસણ છે, એ પતરાનું કે ધાતુનું કે લોખંડનું હોવું જોઈએ નહીં. એટલે કે પ્લાસ્ટિકનું ડ્રમ કે પ્લાસ્ટિકના ટબમાં બનાવવું. ત્યાર પછી કેટલું બનાવવું, કઈ રીતે દ્રાવણ બનાવવું. જો આમ તો જેટલી આપણે દવાઓ મિક્સ કરતા હોય એના બધાના દ્રાવણ અલગ અલગ કરવા, જેમ કે એક જંતુનાશક હોય, એક ફૂગનાશક હોય અને એક કોઈ પણ ખાતર કે વર્ધક હોય, તો ત્રણેયના દ્રાવણ અલગ અલગ કરવા. બીજું, દ્રાવણ કેટલું કરવું, કે દ્રાવણ જ્યારે કરીએ ત્યારે 1 પંપે 1 લિટર જાય એવડું કદ બનાવવાનું. 1 પંપે 1 લિટર જાય એટલે કે દાખલા તરીકે આમ જોઈએ તો કે 10 પંપનું દ્રાવણ કરવું છે તો દવા અને દ્રાવણ બે થઈ અને 10 લિટરનું વોલ્યુમ એટલે કે 10 લિટરનું કદ થાય એટલું બનાવવાનું. દ્રાવણ જ્યારે આ બધું બનાવીએ ત્યારે આપણે એને અલગ અલગ બનાવવાનું. પછી દ્રાવણ બનાવ્યા પછી કે જ્યારે આપણે પંપ ભર્યો અને દ્રાવણ ભરી, દ્રાવણ અડધો પંપ ભરી અને 1 લિટર પાણીનું જે દવાનું દ્રાવણ છે એ નાખી અને છાંટવા ગયા, છાંટીને આવીને પાછો પંપ ભરી છે ત્યારે જે દ્રાવણ પીળ્યું છે એ દ્રાવણને પાછું બરોબર પાછું હલાવવાનું. કેમ કે ઘણી વખત એવું થાય કોઈ હેવી મેટલ વાળું હોય અથવા કોઈ પાવડર બેઝ હોય કે હરખું ઓગળું ન હોય અને તમે એક પંપ આપણે છાંટીને આવીએ અને પછી સીધું જ એમાં ભરી લઈએ તો કે મેઇન કન્ટેન્સી નીચે બેસી જાય, ઉપર પાણી રહે, તો પણ રિઝલ્ટ ન મળે. તો જ્યારે આપણે પંપમાં દ્રાવણ નાખી ત્યારે પંપને દ્રાવણને હલાવવાનું. બીજું રાખવાનું, તો કે જો શક્ય હોય તો કે ઝાડનો છાંયો કે એવું હોય તો ત્યાં જ દ્રાવણ બનાવીને રાખવું. અને ખેતરમાં હવે ઝાડ કે વૃક્ષ કંઈ ના હોય તો કોઈ પણ પછેડી કે તરફાળ કે કાંઈ વસ્તુ ઢાંકીને એને રાખવું. બીજું, કે જ્યાં નાના છોકરા રમતા હોય કે પશુઓ હોય કે આપણે ગાય ભેંસ બળદ હોય એનાથી પણ દૂર રાખવું, એના ચારાથી પણ દૂર રાખવું. ઘણીવાર એવી ઘટનાઓ પણ બને છે કે કોઈ પશુએ કંઈક તોડાયું છોડાયું છૂટી ગયું અને ત્યારે આ ડોલમાં હોય તો પી જાય, તો બધી ઘણી બધી દુર્ઘટનાઓ પણ થતી હોય છે. છતાં પણ દ્રાવણમાં જો સમજણ ન પડે તો કે કૃષિ નિષ્ણાત કોઈ પણ હોય એની સલાહ લેવી, અથવા તમે અલગ અલગ અખતરા કરેલા હોય તો એનો શેર કરવો. જેમ કે અમે પણ ઘણા બધા એવા અખતરા કરેલા ન હોય અને તમે અખતરા કરેલા હોય કે પેલું વસ્તુ આવી રીતે દ્રાવણ કરીએ તો આમ રિઝલ્ટ મળે છે, આ રીતે કરીએ, તો એ માહિતી હોય તો પણ તમારે કોઈ પણ માધ્યમ દ્વારા, વિડીયો દ્વારા અથવા લેખિત શેર કરવી. જે દ્રાવણ આપણે બનાવેલું છે, ડોલ હોય કે ડ્રમ હોય કે ટબ હોય, અથવા આપણે જે ઘણી વખત એવું થતું હોય કે 200 લિટરનું પાણી ભરી લીધું, 200 લિટરમાં જ બધી દવા ઓગાળી લીધી, પછી એમાંથી આખો પંપ ભરતો હોય, એ પણ વ્યવસ્થા સારી ગણાય. પણ એ બધા પાત્રને પછી કોઈ પણ ખાદ્ય પદાર્થ, પછી ભલે પશુઓનો ખોળ હોય અથવા માણસ માટેનું કંઈ અનાજ કઠોળ હોય, એ પણ ભરવું નહીં કે પાણી પીવાનું પણ એમાં ભરવું નહીં. ઘણી વખત એવું થાય કે આપણે એક વખત ગયા હોય તો એ ડ્રમમાં દવા બનતી હોય, બીજી વખત જાય તો એમાં પીવાનું પાણી ભરેલું. આ બધું સીધું નડતું નથી, પણ ધીમે ધીમે એ નુકસાન કરતા છે. જ્યારે બીજી એક સાવચેતી મહત્વની છે, ઘણી વખત એવું થાય કે 10 પંપ ભર્યા હોય કે અડધો પંપ આપણે દવાનો વધે છે, તો એ અડધો પંપ જે છે એ અડધો પંપ શક્ય હોય તો ઢોળી દેવો.
કેમ કે ઘણી વખત એવું થાય કે અમુક જે ખાતર કે બધી વસ્તુ છે અને છાંટેલામાં બીજી વાર આપણે છાંટીએ છીએ તો એની આડઅસર પણ ઘણી થાય છે. આપણે આગલા વિડીયોમાં પણ કીધું કે આ ખાતર જ્યારે છે એ એક વાર છાંટ્યા પછી બીજી વાર જો છાંટશો તો એમાં બર્નિંગ આવશે. એટલે શક્ય હોય તો એ દ્રાવણ છે એ બીજી વાર છાંટવું નહીં. માત્રા પણ ઘણી વખત જ્યારે ભલામણ કરેલી હોય કે આનું પંપે 20 ml નાખવું તો એનું 25 પણ કરવું નહીં અને 15 પણ કરવું નહીં. પણ પાણીનું પ્રમાણ જે આપણે પર વીઘા કે પર એકર જે જવું જોઈએ, પર વીઘે જે 60-70-80 ml 80 લિટર જેવું પાણી જવું જોઈએ અથવા એક એકરે 150-200 લિટર પાણી જવું જોઈએ, એ પ્રમાણે પાણીની માત્રા જ આવી જોઈએ. પવન જ્યારે હોય, પવન હોય ત્યારે પવનની દિશામાં દવાનો છંટકાવ કરવો, નહીં કે પવનની વિરુદ્ધ દિશામાં, અને વધુ પડતો પવન હોય તો દવા છાંટવાનું ટાળો. ઘણી વખત એવું થાય કે આપણે આ સાહમાં છાંટીએ છીએ અને ત્રીજા સાહ સુધી જૈન ઉડી જાય છે. ભલે જાય છે ખેતરમાં જ, ખેતર બહાર તો દવા જાતી નથી, પણ જે પરફેક્ટ લાગવી જોઈએ લાગે નહીં. ત્યાર પછી આ બધી મોંઘી દવાઓ છે કે એનો કાર્યક્ષમ ઉપયોગ લેવા માટે જો અત્યારે માર્કેટમાં સ્ટીકર અને સ્પ્રેડર બે વસ્તુ મળતી હોય છે તો સ્ટીકર કરતાં સ્પ્રેડર થોડુંક મોંઘું હોય છે. સ્ટીકર છે એ નોન આયોનિક હોય છે અથવા આયોનિક પણ હોય છે, પણ સ્ટીકર કરતાં વસ્તુ એવી થાય કે સ્ટીકર છે એ ખાલી દવાને ચોંટાડી રાખે, જ્યારે સ્પ્રેડર છે એ દવાને ચોંટાડવા ઉપરાંત પ્રસરાવાનું અને નીચે ઉતારવાનું કામ કરે છે. એમાં જે અમે ભલામણ કરતા હોઈએ છીએ કે લિટમસ એગ્રીટેકનું છે લિટેક્સ ગોલ્ડ કરી, કે જે હવે આ વર્ષે નવા ફોર્મ્યુલેશનથી મૂક્યું છે ઓરેન્જ કલરનું, કે જેનાથી મધમાખી પણ આકર્ષાય, દવાને પાણીનું જે છે એને પતલું કરી અને પાંદ ઉપર ચોંટાડી અને પાન નીચે સુધી પ્રસરાવી દે. એટલે કોઈ પણ સારું સિલિકોન બેઝ સ્ટીકર પંપ ભરાઈ ગયા પછી, આખો પંપ ભરાઈ ગયા પછી 5 ml ઉમેરી અને નાખવામાં આવે તો દવાની કાર્યક્ષમતા અને દવાનું રિઝલ્ટ આપણને વધી જાય છે. તો આ બધા જે 10-12 મુદ્દાઓ હતા કે આપણે કઈ કઈ કાળજી રાખવી, શું ધ્યાનમાં રાખવું દવા છાંટતી વખતે, એ મહત્વની માહિતી આપી. હજી આમાં એક મુદ્દો એ છે કે દવાનું દ્રાવણ જ્યારે આપણે બનાવીએ ત્યારે ક્યુ પહેલા નાખવું ક્યુ પછી નાખવું એના ફોર્મ્યુલેશન ઉપર હોય છે, એનો પણ આપણે સમય આવતા એક એનો અલગથી વિડીયો આપણે બનાવીશું. તો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.